ચલો હવે છેલ્લે મેં તમને કયો ડાકલો ગણાવ્યો તો લગભગ છઠ્ઠો ડાકલો અને એમાં કયો વ્યવહાર આવે છે મને કહો ડાકલો નંબર 6 પાના નંબર 1 અને 2 હશે એમાં કયો વ્યવહાર આવે છે મને કહો ચલો અમી કેતો ડાકલા નંબર 6 પાના નંબર 1 અને 2 કયો વ્યવહાર આવે છે છેલ્લે એક મિનિટ સર હા સર એક મિનિટ સર બારમો બારમો દાખલા નંબર આવ્યા હતા અંગત મોટરકાર વાળો અંગત મોટરકાર રૂપિયા 80,000 માં વેચી 50,000 રોકડ ધંધામાં લાવ્યા ના સર એ અમિત ખોટું બોલે છે એ રહ્યો નહીં બીજો વ્યવહાર આવ્યા હતા પુત્રી પ્રવાસ ફી ના રૂપિયા 1500 ધંધા માંથી ચૂકવ્યા દાખલા નંબર 6 માં કયો વ્યવહાર કરાયો તું પુત્રી ની પ્રવાસ ફી ના 1500 ધંધા માંથી ચૂકવ્યા થઈ ગયો તો 28 મો ગંગા ફર્નિચર બાકી ને ઓકે ચલો વાત અમિત તાટી વાંચે અમિત 28 મો ગંગા ફર્નિચર ગંગા ફર્નિચર માર્ટ માંથી રૂપિયા 2000 નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું ઘર માટે ખરીદ્યું અમિત ઘર શબ્દ આવે એટલે ધંધાના માલિકનો કયો ખર્ચ થયો અંગત ખર્ચ બરોબર અમિત કયો ખર્ચો થયો અંગત ખર્ચ અને અમિત અંગત ખર્ચ કયું ખાતું આવે ખબર છે અંગત ખર્ચમાં હા સર કેટલા ફર્નિચર ખરીદ્યું ગંગા પનીર 2000 નું 2000 કારણ કે ઘર માટે ખરીદ્યું ઘર માટે એટલે ધંધાના માલિક નો અંગત ખર્ચ બોલે તો ઉપાડ ઉપર ઉપાડ ઉપર ઉધાર ઉધાર નંબર 2 ક્યાંથી ખરીદ્યું ગંગા ફર્નિચર સર ગંગા ફર્નિચર વ્યક્તિનું નામ છે ખાતાનો પ્રકાર વ્યક્તિ ખાતું ગંગા ફર્નિચર મારી ફર્નિચર ખરીદ્યું ધારો કે આ ફર્નિચર છે આ દેખાય આ લાકડું લાકડાનું ફર્નિચર તમે ખરીદ્યું ગંગા ફર્નિચર માંથી ગંગા ફર્નિચર વ્યક્તિ છે તમને આપનાર છે વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા ગંગા ફર્નિચર આપનાર છે આપનાર ખાતે જમા માટે તે ગંગા ફર્નિચર ખાતે જમા આ રીતે તે ગંગા ફર્નિચર ખાતે જમા દે હવે બાબતજીમાં શું કરવાનું ખબર છે જે વ્યવહાર આખો કોપી મારી દેવાનો કે ગંગા ફર્નિચર મારી 2000 નું ઘર માટે ફર્નિચર ખરીદ્યું તેના ગંગા ફર્નિચર માંથી ઘર માટે ફર્નિચર ખરીદ્યું તેના અડાઈ ચલો અમિત પછી કોનો વારો છે આનંદ આનંદ વેડા બોલો તો નેક્સ્ટ વ્યવહાર આનંદ ચલો આનંદ બધાને આનંદ કરાવો આનંદ આનંદ કરાવો સર ફરીથી સમજાવો તો એક મિનિટ 28મો હા 28મા ની અંદર ફર્નિચર ગંગા ફર્નિચર મારી તમે ઘર માટે લઈ ગયા હવે ઘર માટે જે કઈ પણ પૈસા ખર્ચો એ માલિક નો અંગત ખર્ચ અંગત ખર્ચ બોલે તો ઉપાડ ઉપર ઉપાડ ઉપર ઉધાર ઉપાડ
કેમ ઉપાડતા તે ઉદાહરણનું કારણ તમને કહું. અંગત ખર્ચ તારે કોણે કર્યો? માલિકે કર્યો. માલિકનો અંગત ખર્ચ એટલે માલિક ધંધામાંથી લેનાર છે અને લેનાર ખાતે ઉધાર. માલિક ખાતે ઉધાર ના લખાય, અહીંયા નિયમ છે. ધંધાનો માલિક કંઈ પણ અંગત ખર્ચ કરે તો ઉપાડ, અને અંગત કંઈ પણ ધંધામાં લાવે તો મૂડી, અને એનું એ પાછું ફિક્સ જ છે. અંગત વપરાશ માટે કઈ રોકડ માલ મિલકત કઈ લઈ જાય, અથવા કઈ અંગત ખર્ચ ધંધામાંથી કરે, પોતાના અંગત માટે કોઈ ખર્ચ કરે, અંગત દુકાન, અંગત ઘર ભાડું ચૂકવે, ઘર માટે ફર્નિચર ખરીદે, પુત્રની કોલેજ ટ્યુશન બી કરે, એ બધું અંગત એટલે ઉપાડ માલ. ગંગા ફર્નિચર કેમ આવ્યું? કારણ આ ગંગા ફર્નિચર માંથી ફર્નિચર તમે ઉધાર ખરીદ્યું. કારણ ગંગા ફર્નિચર આપનાર છે, આપનાર ખાતે જમા, માટે તે ગંગા ફર્નિચર ખાતે જમા. ચલો હવે તો આનંદ બીજો વાંચ બેટા. 31મી તારીખ આનંદ 31મી તારીખ વાંચો બેટા. શર્મા વાંચો બેટા. ઉપાડ ખાતે હંમેશા તમે ચેક આપો, તું કોઈને પણ ચેક આપે, જેમ કે તું મને ફીનો ચેક આપે તો વસ્તુ સુધાર તારી બેંકે પૈસા ચૂકવી દે. તો તારી બેંક કોઈને બી પૈસા ચૂકવે તો તારી બેંક લેનાર થઈ કે આપનાર? અને આ 500 રૂપિયા. હવે જો બાબત જે નથી લખતો, બાબત જે એટલે શું? રહેવાની ટૂંકી વિગત લખવાની હોય એ તો તમને લખતા આવડે એટલા માટે નથી લખું. ચલો એના પછીનો 7મો દાખલો હું સ્કીપ કરું છું અને હું તમને દાખલા નંબર 8 કહું છું. પછી કરાવીશ તમને દાખલા નંબર 8. કોણ વાંચતા? દર્શિત અમારા. દર્શિત દાખલા નંબર 8 વાંચો. હવે જો આનો સરવાળો કરવાનો, પરંતુ દાખલું અધૂરું છે એટલે મેં સરવાળો કર્યો નથી. તમારે તમારા ચોપડામાં સરવાળો પૂરો કરી દેવો. તો દર્શિંગ વાંચો આ ખંભા દાખલાની રકમ. નીચેના વ્યવહારોની કૃષ્ણની આમ નોંધ લખો. રૂપિયા 20,000 બેંકમાં ફરી ખાતું ખોલાવ્યું. ઓકે, પહેલા તો અહીંયા જો લખું કૃષ્ણના ચોપડે આમ નોંધ અથવા કૃષ્ણની આમ નોંધ. કૃષ્ણની આમ નોંધ અથવા કૃષ્ણના ચોપડે આમ નોંધ, બરોબર. હવે આ શું છે? તારીખ, વિગત, કાપા, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. આ રીતે દરેક વખતે દોરવાનું તમારે. ઓકે, રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું 2014 માર્ચ 1 દર્શિત.
ગજવામાંથી 20,000 રૂપિયા ગાંધીજી ના ફોટાવાળી કરકટી નોટો તું લઈને 20,000 લઈને 540 નોટો લઈને બેંકમાં જઈને ભરી આવ્યો બેંક બેંક લો આ પૈસા તો બોલો બેંક ખાતાનો પ્રકાર વ્યક્તિ માલ મિલકત ઉપજ કરો બેંક 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 ઓફ બરોડા કેનેરા બેંક આપણી સ્વસ્તિક સ્કૂલ વસ્તુ થાય આ બધું વ્યક્તિ યસ વ્યક્તિ તેને એક વાર પૈસા ભર્યા બોલો બેંક લેના દે કે આપના લેનાર લેનાર યસ લેનાર છે લેનાર ખાતે ઉધાર યસ બિલકુલ સાચું માટે બેંક ખાતે ઉધાર 20,000 દર્શિલ તે શું ભર્યું બેંકમાં સાહેબ 500 ની 40 નોટો રોકડોની કરકટી ગોદીના ફૂટાડી નોટો ભરી રોકડા રૂપિયા ભર્યા સાહેબ રોકડા રૂપિયા ભર્યા દર્શિલ તારી પાસે રોકડા રૂપિયા આયા કે ગયા ગયા રોકડ જાય તો ગયા હા બરોબર ગયા પણ રોકડ જાય તો જમા અરે વાહ વેરી ગુડ આવે તો જમા 20,000 આવે તો ધાર્મિક પરમાર તો ધાર્મિક પરમાર તમે વાંચો નેક્સ્ટ વ્યવહાર 5 તારીખ શ્રી હરિ પાસેથી રૂપિયા 5,000 નો ચેક મળ્યો તે તરત જ બેંક માં ભર્યો લેનાર ખાતે ઉધાર લેનાર ખાતે ઉધાર અરે વાહ વેરી ગુડ આવો શુક્રો જી પેલા પૂરી લેનાર ખાતે ઉધાર માટે બેંક ખાતે ઉધાર બેંક લેના છે લેનાર ખાતે ઉધાર 5,000 એ ધાર્મિક ચેક કોણે આપ્યો તો શ્રી હરિ આ શ્રી હરિ આવ્યો ને તને ચેક આપ્યો તે ધાર્મિક છે તો શ્રી હરિ લેનાર જો કે તને આપનાર 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 ખાતે જમા અરે વાહ વેરી ગુડ પરફેક્ટ આન્સર તે શ્રી હરિ ખાતે જમા રમણલાલ પાસે ઉગ્રાણી પેટે રૂપિયા 2,000 નો ચેક મળ્યો ઓકે ધાર્મિક ચેક મળે ત્યારે શું કરવાનું હોય ચેક ની દીવાબત્તી ઓમ જય જગદીશ હરે આરતી તો કરવાની ના હોય ત્યારે ચેક બેંક માં ભરવાનો હોય તું ધાર્મિક આ ચેક લઈને ગયો બેંક માં ઉધાર ઉધાર યસ બેંક લેનાર છે માટે તે બેંક ખાતે ઉધાર બેંક લેનાર છે ચેક ભર્યો બેંક લેનાર છે લેનાર ખાતે ઉધાર ઉધાર 2,000 હા ચેક કોણે આપ્યો તને આ ચેક આપ્યો તો કોણે રમણલાલ 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 કે લિયે ચેક તો રમણલાલ લેનાર જો કે આપનાર જો આપનાર આપના ખાતે જમા જમા 2,000 દસમી તારીખ માં પછી હર્ષ તો હર્ષ પૂછે બેટા દસમી તારીખ
હા સર, રૂપાલી ને વેચેલ માલ રૂપિયા 14,000, જે પૈકી અડધી રકમ નો ચેક મળ્યો જે બેંક માં ભર્યો. ઓકે, ભાઈ હર્ષ તે રૂપાલી ને માલ વેચ્યો, એને તને ચેક આપ્યો 14,000, અડધા કેટલા થાય? 7,000. 14,000 ના અડધા 7,000. હા, તને આ 7,000 નો ચેક મળ્યો, એટલે ચેક તું જઈને બેંક માં ભરી આવ, એટલે મે ચેક લો. બેંક શું કઈ લેનાર કે આપનાર? લેનાર. લેનાર ખાતે? ખાતે ઉધાર. ઉધાર બેંક ખાતે ઉધાર 7,000. હવે હર્ષ તે માલ વેચ્યો 14,000 નો, ચેક મળ્યો 7,000 નો, આનો મતલબ શું થયો ખબર છે? તે રૂપાલી ને 7,000 નો માલ ઉધાર વેચ્યો. આ 7,000 નો માલ તે રૂપાલી ને ઉધાર વેચ્યો. લે રૂપાલી, આ 7,000 નો માલ ઉધાર લે. તો બોલો રૂપાલી, ખાતાનો પ્રકાર વ્યક્તિ કે માન મિલકત કે ઉપજ? વ્યક્તિ. વ્યક્તિ. હવે વ્યક્તિ તે રૂપાલી ને 7,000 નો માલ ઉધાર વેચ્યો, તો આ રૂપાલી 7,000 નો માલ શું થઈ, લેનાર કે આપનાર? લેનાર. લેનાર ખાતે ઉધાર. રૂપાલી લેનાર છે, માટે રૂપાલી ખાતે ઉધાર 7,000. ઓકે, હવે તે ભાઈ હર્ષ તે શું કર્યું? તે માલ વેચ્યો. હર્ષ તું માલ વેચે તો માલ તારી પાસે આવ્યો કે ગયો? ગયો. માલ જાય તો જાય છે, જમા. માલ જાય તો જમા. જાય તો જમા. હા, માલ વેચ્યો એટલે તે વેચાણ ખાતે જમા. કોના ખાતે જમા? વેચ્યો માટે તે વેચાણ ખાતો. વેચાણ ખાતે જમા. કેટલા? 14,000. 14,000 7 ને 7, 14 ઉધાર, 14 જમા. આ નામનો નિયમ, જેટલા ઉધાર એટલા જમા થવા જ જોઈએ. ચલો હર્ષ, પછી હર્ષિલ નો વારો, 12મી તારીખ હર્ષિલ. દેવકલા માંથી રૂપિયા 10,000 નો માલ ખરીદે, અડધે કિંમત અડધી રકમ ચેક થી ચૂકવી. ઓકે હર્ષિલ, આ 10,000 નો માલ તે ખરીદ્યો, 10,000 નો માલ આવ્યો 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 બોલો માલ આવ્યો કે ગયો? હર્ષિલ આવ્યો. માલ આવે તો? આવે તો ઉધાર. બિલકુલ સાચું, માટે માલ આવ્યો આવે તો ઉધાર, પાને ખરીદી કરી કહેવાય. આપ્યો અડધી રકમ. કેટલા નો ચેક લખ્યો? અડધી રકમ 10,000 ના અડધા 5,000. 5,000. હવે તું 5,000 નો ચેક આપે, તારી બેન શું કરે? તું કોઈને બી આમ ચેક લખીને આપે, ધારો કે તે મને 5,000 ની ફી નો ચેક લખીને આપ્યો, તો તારી બેંક શું કરે? પૈસા લઈ આવે કે પૈસા ચૂકવી આવે? લઈ આવે. ના, અરે વાહ, આ તો હું તો તારી જોડે ફી નો ચેક નહીં લઉં, તમને રોકડા જ આપવાના. તું તો ચેક લખે બી પાછું મારી જોડે પૈસા આય, તમને ચેક લખે લાવો, ચલો 5,000 રૂપિયા ફી. ચેક લખવાનો મતલબ શું છે? તું મને ચેક લખીને આપે નો મતલબ તારે મને ફી ચૂકવવાની છે. તું એનો ચેક લખે, તારી બેંક શું કરે? પૈસા મને ચૂકવી આપે ને. તું કોઈને બી ચેક લખીને આપે ને એનો મતલબ શું? હર્ષિલ, તું કોઈને બી ચેક લખીને આપે એનો મતલબ એ થયો કે તું પૈસા ચૂકવે છે, તારી બેંક પૈસા ચૂકવે છે. તો તારી બેંક પૈસા ચૂકવે તો તારી બેંક પૈસા લેનાર છે કે આપનાર? આપનાર. હા, લેનાર ખાતે જમા, અરે લેનાર ખાતે ઉધાર, અને આપનાર ખાતે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બિલકુલ સાચું, માટે કે બેંક ખાતે જમા કેટલા? 5,000. કેટલા? 5,000 રૂપિયા. હવે તે 5,000 રૂપિયા તો તે ચૂકવી દીધા, આનો મતલબ બાકીના 5,000 નો માલ તે દીપકલામાંથી ઉધાર ખરીદ્યો. આ 10માંથી 5 ગયા, 5 તો આપી દીધા, બાકીના આ 5,000 નો માલ તે દીપકલામાંથી ઉધાર ખરીદ્યો. શું કર્યું? દીપકલામાંથી ઉધાર ખરીદ્યો.
તું દીપકલા માંથી માલ ઉધાર કરી દે તો દીપકલા જે છે એ લેનાર થઈ કે તને આપનાર થઈ? લેનાર થઈ કે આપનાર થઈ? આપનાર ખાતે જમા થવું જ જોઈએ અને પછી આ અંગ લાય આ રીતે બરોબર. ચલો હવે કોનો વારવાળા અર્ષિત પછી મલ્હાર. ચલો મલ્હાર બોલતો બેટા. જીવન વીમા ઘર ખર્ચ માટે રૂપિયા 400 અને ઓફિસ ખર્ચ માટે રૂપિયા 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. ઓકે ભાઈ ઘર ખર્ચ ધંધાના માલિકનો અંગત ખર્ચ, અંગત ખર્ચ બોલે તો કયું ખાતું આવે મલ્હાર? અંગત ખર્ચ ઉપાડ ખાતે. ઉપર ઉપાડ ઉપર ઉદાર બેંકમાં ગયો, બેંકમાં જઈને એટીએમ કાર્ડ નાખ્યું, પિન નંબર નાખ્યો અને પેલા 400 પછી 800 રૂપિયા કાઢ્યા. હવે 800 રૂપિયા લઈને તું ક્યાં આવ્યો? દુકાનમાં આવ્યો. તો અત્યારે દુકાનમાં તું શું 800 રૂપિયા રોકડા લઈને આવ્યો? ઓફિસમાં 800 રૂપિયા રોકડા લઈને આવ્યો પણ હજુ સુધી ઓફિસ ખર્ચ કર્યો નથી. કઈ બધું ઓફિસ ખર્ચ તો નહીં કર્યો પણ 800 રોકડા હું લઈ આવ્યો. તો 800 રૂપિયા તું ઓફિસ લાવ્યો ખર્ચ માટે અધિકારી ભૂલ ગયો સાહેબ. ઓફિસ ખર્ચ ખર્ચ ના નિયમ પ્રમાણે ખર્ચ નુકસાન ખાતે ઉધાર કરો, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. સાહેબ આજુ લખ્યું હોય સાહેબ ખૂટવું આવ્યું આવું તો ચાલતું છે. ઓફિસ ખર્ચ ઉધાર ના થાય, ઓફિસ ખર્ચ ઉધાર થાય તારી વાત સાચી પણ અહીંયા ઓફિસ ખર્ચ કર્યો ક્યાં છે? ઓફિસ ખર્ચ માટે બેંકમાં કાર્ડ ઘસીને પૈસા લઈ આવ્યા, 800 રૂપિયા રોકડા લાયા, ઓફિસ ખર્ચ કર્યો નથી. ક્યાં કીધું ઓફિસ ખર્ચ કર્યો? શું કીધું? બેંકમાંથી ઓફિસ ખર્ચ માટે ઉપાડી આવ્યા 800 રૂપિયા રોકડા ધંધામાં આયા. રોકડ આવે તો ઉધાર આ લખ. બેંક આપનાર છે આપનાર ખાતે જમા માટે તે બેંક ખાતે જમા અને આ એકડ બગર 500 રૂપિયા 1200. ચલો પછી કયો 18મી તારીખ આયા? કોનો વારો આવ્યો? મંથન નો. ચલો બોલો આ 1200 રૂપિયા કેવી રીતે આયા? અરે 800 ને 400 ને સરવાળો કરવાનો. 400 વત્તા 800 બેટા કરો તો 400 વત્તા 800 કેલ્ક્યુલેટરમાં કરો. 1200 સરવાળો આવડી બેટા? હા એટલે કાલે નતો આવે ને એટલે. હા નો પ્રોબ્લેમ. 400 વત્તા 800 500. ચલો હવે કોનો વારો આવ્યો? મંથન. ચલો બોલો બેટા 18મી તારીખ. મંથન 18મી તારીખ. ઓલે કેમ કે મંથન આવતો બોલતો નહીં? મંથન જીવન વીમા પ્રીમિયમ રૂપિયા 300 તથા આગળના વીમા પ્રીમિયમ 450 ચેકથી ચૂકવ્યા. આ જિંદગીનો વીમા પ્રીમિયમ બોલો ધંધાના માલિકનો અંગત કયો ખર્ચ્યો? અંગત થયો કે નહીં? હા ઉપાડ. મંધન ધંધાના માલિકનો અંગત ખર્ચ થયો આ કે ના? મંથન ધંધા માલિક નો અંગત ખર્ચ થયો આ કે ના? હા અંગત ખર્ચ. હા તો અંગત ખર્ચ થાય તો ખાતું લાગે.
વ્યક્તિ આપણે કહ્યું લઈએ છીએ વ્યક્તિ ખાતો નિયમ બિલકુલ સાચું તો અંગત ખર્ચ એટલે કયું ખાતું ખાતાનું નામ ખાતાનું નામ ઉપાડ યસ ઉપર ઉપાડ ઉપર ઉપાડ ખાતે ઉધાર થાય બેટા 300 હા પછી આગનું વીમા પ્રીમિયમ આગનું વીમા પ્રીમિયમ કોની આગ લાગવાની ધંધામાં આગ લાગે એનું વીમા પ્રીમિયમ ધંધામાં આગ લાગે એનું વીમા પ્રીમિયમ આગનું યા ધંધાનો ખર્ચ છે ખર્ચ ખાતે ઉધાર ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલું છે આગનું વીમા પ્રીમિયમ 300 ના કેટલું 450 હવે ટોટલ હવે 300 ને 450 ટોટલ 750 તમે ક્યાંથી ચૂકવ્યા ચેક આપ્યો તમે ચેક આપો તો પૈસા કોણ ચૂકવે બેંક બધી ખ્યાલ આવ્યું હા તે બેંક ખાતે બેંક આપનાર છે માટે તે બેંક ખાતે જમા અને એક વસ્તુ ઓડિટ કરી સર આ બે ઉધાર થયા તો બેંક જમા થવાની હોય નહીં આ તમે થોડું કોમન સેન્સ વાપરો સર અહીંયા બેંક ઉધાર એનો મતલબ રોકડ જમા થવાની હોય એક ખાતું લખી બીજું ભાઈ જમા થવાનું જ હોય જોઈ લો તમે દરેક માં એવું જ હોય ચલો મંથન પછી કોણ છે અમિત 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 કોણ છે પેલા મિત કરીને કોણ છોકરો છે ખબર ના પડી એક મિનિટ સર ₹25,000 મંજૂર કર્યો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો શું કરીએ આપણે ફાઇટિંગ કરીએ તથા બેંક 25 ના રૂપિયા 100 ના ઉધારે છે આવો વ્યવહાર લાવો ને વિદ્યાર્થી હંમેશા આનો જવાબ દે કે ખોટો લખતો હોય છે એ બધું બહુ બધું વિચારે આને લેનાર છે ને આપનાર છે પછી બહુ બધું ખોટું ખોટું લખીને આવે હવે આમાં જો બે આમનો જ લખવી પડશે એટલે મેં લખ્યું રોમનમાં એક ને રોમનમાં બે વ્યવહાર છે એકમાં બે વ્યવહાર ભેગા છે ઓકે હવે બે આમનો જ લખવાની છે કેવી રીતે લખવાની છે તમને કહું એક એને જે કીધું હોય ને એમ જ કરવા એટલે આપણે ખોટું પડે જ નહીં એને જેમ કહ્યું હોય એમ કરો કેવી રીતે બેંકે વ્યાજના 250 જમા કર્યા લખ્યું છે બેંકે વ્યાજના 250 જમા કર્યું
બેંકે વ્યાજ 250 જમા કર્યું. આપણે એ જ કરવાનું, બેંકે જમા કરી તો જો હું એસ લો તે બેંક વ્યાજ ખાતે જમા 250. સાહેબ આ તો તમે કોપી મારી ચોપડીમાં એ લખ્યું કે બેંક વ્યાજ ખાતે જમા, તો તમે બેંક વ્યાજ ખાતે જમા જ કર્યું. કોપી મારી, હા તો કોપી મારી, કોપી તમને કહું કોપી જ મારવાની. હવે જો જમા આનો જ એક નિયમ, એક જમા કરી દો બીજું કોઈકને ઉધારવું જ પડશે, કોઈકને તમારે ઉધાર કરવું જ પડશે, એ 250 જ કરવું પડશે ઉધાર. કોણ આ બધું કર્યું? કોણ? બેંક. સિમ્પલ, બેંક ખાતે આમનો શું બની? બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ખાતે જમા. રૂમનમાં નંબર બે. હવે બીજા એને શું કહ્યું? બેંક ચાર્જિસ ના 100 ઉધારેલ છે, એમાં જ લખ્યું ને બેંક ચાર્જિસ ના 100 ઉધારેલ છે. બેંક ચાર્જિસ ખાતે ઉધાર 100. એ સાહેબ તો બેંકની કોપી મારો છે, એને ઉધારી કીધું તમે ઉધાર્યું ને એને જમા કર્યું, જમા કર્યું. હવે અમે કોણ લખી દઉં? ચલો હું જોયું તમારું દિમાગ લાગે, જમા કોને કરું બોલો તો? બેંક ને સર. તમને કહ્યું તું બેંક વાળું આવું આવે, બેંક વ્યાજ ના કમિશન શું કરવાનું, એને કીધું એમ કરી નાખવાનું, એને કીધું બેંક વ્યાજ જમા, જમા. એ કે બેંક ચાર્જ ઉધાર, ઉધાર. અમે બીજું કોણ? બેંક. ક્યારે નિવર ખોટું ના પડે. ચલો પ્રકાશ, પછી આપણે વાવ છે માલિક ના પુત્ર ના વિદેશ પ્રવાસ માટે 5000 નો ચેક ધંધા માંથી આપ્યો. અરે વાહ, વેરી ગુડ. હવે ચલો માલિક ના પુત્ર ના માટે, તો માલિક ના પુત્ર નો જે કઈ કહેવાય ધંધા ના માલિક નો કેવો ખર્ચ સુજલ ખબર છે? અંગત ખર્ચ. અને અંગત ખર્ચ તો કયું ખાતું આવે બોલો? સુરજ આજે સાંભળ્યું હોય ને સુજલ, ધંધાના માલિક નો અંગત ખર્ચ માં કયું ખાતું આપણે બોલીએ છીએ? ખાતાનું નામ. ખાતાનો પ્રકાર વ્યક્તિ, બરોબર. ખાતાનું નામ. ધંધાનો માલિક આવો કોઈ ભી અંગત ખર્ચ કરે તો આપણે કોના ખાતે ઉધાર લખીએ છીએ? પણ અરે એનો બોલવા તો ભાઈ, એ આવશે યાર, છોકરો હોશિયાર છે આપડે. હા બોલ ને સુરજ, આશો નામ સુજલ. ધંધાના માલિક નો અંગત ખર્ચ આવે. અંગત ખર્ચ માં શું? માલિક ની પુત્રી ની ફી, પુત્ર ની ફી, કોલેજ ની ફી, મુસાફરી ફલાણ ઢીકણ. જે માલિક નો અંગત ખર્ચ બોલે તો ઉપાડ, ઉપર, ઉપાડ, ઉપર ઉધાર. ઉપર હંમેશા ઉધાર થાય, યાદ રાખજો. અહીંયા શું લખાય? ઉપાડ ખાતે ઉધાર. કેટલા ઉધાર? ઉપાડ ખાતે ઉધાર 5000. 5000 ઉપાડ ખાતે ઉધાર. હવે ધંધા ચેક, ચેક ધંધામાંથી આપ્યો. પુત્ર ના વિદેશ ફી નો ચેક આપો. હમણાં પણ આજે ઘણી બધી વખત આવ્યું, ચેક આપ્યો, ચેક આપ્યો, બહુ બધી વખત આવ્યું ને. તો જેટલી વાર તમે ચેક આપ્યો, યાદ છે, તમે જેટલી વાર ચેક આપ્યો ત્યારે તમે બેંક ખાતે જો જમા કરો. તમે જ્યારે બી ચેક આપો ત્યારે તમે જો ચેક આપ્યો તો ખબર છે, અડધી રકમ નો ચેક આપ્યો બેંક ખાતે જમા. તમે જ્યારે બી જો ચેક આપ્યો બેંક ખાતે જમા, તમે જ્યારે બી ચેક આપો ત્યારે બેંક ખાતે જમા થાય. કેમ? તમે ચેક આપો લખીને એટલે તમારી બેંક ના ચૂકવી આવે, તમારી બેંક આપનાર થઈ અને આપનાર ખાતે શું થાય ખબર છે? જમા થાય. તો તે બેંક ખાતે જમા 5000 અને પછી બાબત જે તો આપણે નથી લખતા, પછી શું કરવાનું? આનો સરવાળો કરવાનો. હવે જો સરવાળો આખોડે આખો એટલે કરી તમને બતાવું તો આ રીતે 20000 વત્તા 5000 વત્તા 2000
વત્તા સાત ને સાત 14,000 વત્તા 10,000 વત્તા 400 ને 800 વત્તા 750 વત્તા 250 વત્તા 100 અને વત્તા 5,000 58,300 ત્યાં સરવાળો લખી દીધો 58 ને 300 તો આ રીતે તમારે આ દાખલા ગણવાના હોય છે બરોબર હવે હું તમને શું કહું છું કે તમારે મને હોમવર્ક માટે કરીને આપવાના છે જો સેલાને સરળ આપું છું ઉદાહરણ 1 પછી 3 અને 6 જો હોમવર્ક માં આપું છું તમને આ હોમવર્ક ઉદાહરણ 1 3 અને 6 આ હોમવર્ક માં આપું છું બરોબર ઉદાહરણ 1 3 અને 6 હવે કે સાહેબ ઉદાહરણ છે મેં કોપી તો કોપી ના માટા એક રિક્વેસ્ટ નંબર કે કોપી ના માટા જાતે ગણવા ટ્રાય કરજો ઉદાહરણ 1 અને 3 અને 6 ઉદાહરણ 1 તમારા સ્વાધ્યાયના દાખલા નંબર 5 જેવું છે ઉદાહરણ 3 સ્વાધ્યાયના દાખલા નંબર 6 જેવું છે અને ઉદાહરણ 6 જે છે એ હમણાં જે તમને ગણાવ્યું દાખલા નંબર 8 એના જેવું છે ઉદાહરણ 6 એ દાખલા નંબર 8 જેવું છે તમે ગણશો ને તમને ખ્યાલ પડશે કે આ સાહેબે ગણાય કે એવું જ હોમવર્ક આપ્યું છે તો તમે હોમવર્ક ગણવાનું છે તો તમે કાલે મળીએ